આંતરરાષ્ટ્રીય દરિયા સરહદે 150 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સોને રિમાન્ડની માંગણી સાથે આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ભારતીય કાસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી પાકિસ્તાની શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા. મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમામાં સુરક્ષા એજન્સીઓ સંયુક્ત કવાયતમાં પાકિસ્તાનની નૂ નામની માછીમારી બોટમાંથી હેરોઇનના 1 કિલોની 30 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 150 કરોડ આંકવામાં આવી છે. હેરોઇનના પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિપૂર્વક છુપાવાયા હતા. બોટમાં સારવાર ઝડપાયેલા પાકિસ્તાની 8 ખલાસીઓને ગુરુવારે સવારે કોસ્ટ ગાર્ડ ખાતે લવાયા હતા, જેઓને રિમાન્ડની માંગણી સાથે ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાની બોટમાંથી હેરોઇનના જથ્થા સાથે મુર્તુજા યામીન સિંધી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરુલ્લાહ યામીન સિંધી, હુસેન ઇબ્રાહીમ સિંધી, સાલેમ અહમદ અબ્દુલ્લા સિંધી, મોહમ્મદ યાસીન મલ્લા અને રફીક અહમદ મલ્લા ઝડપાયા હતા. આ 8 આરોપીઓ પાકિસ્તાનના કરાચીના રહેવાસી છે. તેઓએ પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરી દરિયાકાંઠેથી હેરોઇનનો જથ્થો બોટમાં ભર્યો હતો. ભારતીય જળસીમામાં તેઓ પ્રવેશતા એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ડ્રગ્સ કેસમાં આરોપીઓનું શું કનેક્શન છે, ડ્રગ્સનો જથ્થો કોણે ભરી આપ્યો, ભારતમાં કયા રાજ્યમાં મોકલવાનો હતો, અન્ય દેશમાં સપ્લાય કરવાનો હતો, ડ્રગ્સ માફિયાઓ કોણ છે, રિસીવર તરીકે કોડવર્ડમાં હાજીનું નામ સામે આવ્યું છે, આ હાજી કોડવર્ડ પાછળનું સત્ય શું છે, નોટિકલ માઇલમાં લોકેશન પણ મળ્યું હતું, ત્યારે કેરિયર એજન્ટની સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા છે, આતંકવાદી સંગઠન સાથે સંડોવણી છે કે કેમ, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવા માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં એનડીપીએસ કોર્ટ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને 12 દિવસના એટલે કે 28 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે, જેના દ્વારા રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. એટીએસ ગુજરાતની ઇન્ટેલિજન્સના આધારે જે 8 પાકિસ્તાનીઓ નૂ સફીના નામની પાકિસ્તાની બોટમાં જ્યારે 30 કિલો હેરોઇનનો જથ્થો અંદાજિત કિંમત એની 150 કરોડ રૂપિયાની જ્યારે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી ભારતીય જળસીમામાં લાવ્યા ત્યારે એમને ઇન્ટરસેપ્ટ કરી અને કુલ 8 પાકિસ્તાનીઓને એટીએસ ગુજરાતે કોસ્ટગાર્ડની મદદથી એમને અરેસ્ટ કરેલા છે. એમાં મુર્તદા યામીન સિંધી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરુલ્લાહ યામીન સિંધી, હુસેન ઇબ્રાહીમ સિંધી, સાલેમ અહમદ અબ્દુલ્લા જાતે સિંધી અને મોહમ્મદ યાસીન મોહમ્મદ ઉર્સ જાતે મલ્લા મુસ્લિમ અને રફીક અહમદ ઉસ્માન અલી મલ્લા, આ તમામ કરાચી પાકિસ્તાનના રહેવાસીઓ છે. પાકિસ્તાની જળમાર્ગ અને ખાસ કરીને પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરી દરિયા કિનારો છે ત્યાંથી આ હેરોઇનનો જથ્થો ભરી અને એ લોકો ભારતીય જળસીમામાં આવ્યા. ભારતીય જળસીમામાં આવ્યા બાદ કોસ્ટગાર્ડની મદદથી એટીએસ ગુજરાત દ્વારા એ લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પકડવામાં આવ્યા. 8 આરોપીઓનું જે કનેક્શન બીજા ક્યાં રાષ્ટ્ર સાથે છે, ડ્રગ્સનો કયો જથ્થો, જે 30 કિલો ડ્રગ્સ છે એ ક્યાં આંતરરાજ્યમાં કે બીજા ક્યાં દેશમાં પહોંચાડવાનું હતું, ક્યાં ડ્રગ માફિયાઓ સાથેના એમના કનેક્શન છે, જે વ્યક્તિ હાજીનું નામ આપવામાં આવ્યું હતું કોડવર્ડ તરીકે અને ખાસ કરીને જે લોકેશન દરિયાની નોટિકલ માઇલની અંદર જે લોકેશન આપવામાં આવ્યું હતું એ લોકેશનના બેઝ ઉપર તપાસના મુદ્દાઓ સાથે અમે આજે કોર્ટ પાસે રિમાન્ડ માંગ્યા. અદાલતને અમે એવું પણ જણાવ્યું કે જે 8 આરોપીઓ છે એ 8 આરોપીઓ કેરિયર એજન્ટ હોવાની સાથે સાથે માલ લઈ અને મદદરીએ ભારતીય જળસીમામાં આવ્યા છે. ભારતના રાજ્યો ઉપરાંત આ કોઈ આતંકવાદી સંસ્થાઓ અથવા તો ડ્રગ માફિયાઓ સાથેના કનેક્શન કેટલું છે એ પણ તપાસવાનું છે. આ મુદ્દાઓ પર આજે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે અમને 12 દિવસના રિમાન્ડ આપ્યા છે. 8 પાકિસ્તાની મુસ્લિમ જે આરોપીઓ છે એમની કસ્ટડી એટીએસ ગુજરાતને સોંપી છે. આ મુદ્દા ઉપર તપાસ કરવા માટે આજે કસ્ટડી એટીએસ ગુજરાતે સંભાળી લીધી છે. કુલ 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે બપોરે 3 કલાક સુધીના.
અને એ રીતની તપાસ આ પોલીસ રિમાન્ડમાં એટીએસ ગુજરાત કરશે. કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ કચ્છ.